ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે પાઠ 11 કાના માત્ર વાળો પાઠ છે, ઓ જે આપણે ભણી ગયા છે. નોટબુકમાં એ લખી લીધું, ટેક્સ્ટ બુકમાં એ લખી લીધું. તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે જે મહાવરો છે, પેજ નંબર 36 અને 37 બંને પેજ આપણે નોટબુકમાં અને ટેક્સ્ટ બુકમાં કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ પાઠ 11, ઓ કાનો માત્ર. આ એક છોકરો છે, એ દાદાની લાકડીનો કઈ રીતે ઉપયોગ કરે છે જોવા મળે છે. દાદાનો ડંગોળો લીધો, તેનો તો મેં ઘોડો કીધો, ઘોડો ચાલ ધમ ધમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ, ઘોડો મારો કેવો, જોડો ના પહેરે એવો, કોયલ પોપટ મોર, મને ભાવે બોર, બોર આપો મને મોર પોપટ ગમે, મોર મોર આવજે સાથે ઢેલ લાવજે. તો આ થયો પાઠ. હવે આપણે લખી તો લીધું, પણ એક વખત રિપીટ કરવું જરૂરી છે, જેથી કરીને તમને સારી રીતે યાદ રહે. હવે એક વખત પાછું જોઈ જાય ગ્લોસરી. દાદા, દાદાને શું કહે? ગ્રાન્ડફાધર કહે. એનું સ્પેલિંગ શું થાય? GRANDFATHER. ડંગોળો એટલે કે સ્ટીક, STICK, સ્ટીક. ઘોડો હોર્સ, HORSE. ઘૂઘરી બેલ, BELL. જોડો શૂઝ, SHOES. કોયલ કૂક, CUCKOO. પોપટ યાની પેરટ, PARROT, પેરટ. મોર પીકોક, PECOCK. બોર બેરી, BERRY. મને ટુ મી. ઢેલ પીહેન, PEAHEN. સાથે વિથ, WITH. તો આ બંને થઈ ગયું આપણે નોટબુકમાં. તો હવે આપણે શું કરવાનું છે? આગળના પેજ પર જોઈએ આપણે, 36 પેજ નંબર. હવે આ બધા શબ્દો છે, તમારે આ રીતે લખવાનું છે, બંને બોક્સમાં લખવાનું, લાઇનમાં લખવાનું છે. ટુ ટાઈમ લોક, પછી ટોપી, ટોપલી, ઢોલ, ચોળી. ચણિયા ચોળી કહીએ ને આપણે, જે છોકરી ચણિયા ચોળી પહેરતી હોય એનું ઉપરનું જે બ્લાઉઝ હોય એને ચોળી કહેવાય. ઓટલો, ચોટલો, પોપટ, મોગરો. આ થઈ ગયું. આ તમારે આમાં આમાં જોઈ જોઈને જ લખવાનું છે, સેમ ટુ સેમ, ટુ ટાઈમ, અને નોટમાં વન ટાઈમ લખવાનું છે. ઓકે, હવે આ જોઈએ આગળ ખાલી જગ્યા. બરાબર, કૌંસમાંથી શબ્દ પસંદ કરી વાક્યો પૂરા કરો. સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે, જેમાં આપણા બ્રેકેટમાં આપેલા જ છે એના સાચા આન્સર, જેમાં કૂવો, ઘોડો, ગોટલો, ચકડોળ, ડંગોળો અને બોર. દાદાનો ડંગોળો આ ખાલી જગ્યામાં આવશે. બરાબર, આ કેરીનો ગોટલો છે, મને બોર ભાવે છે, ગામના પાદરે કૂવો છે, ચાલો ચકડોળમાં બેસીએ, ડંગોળાનો મેં ઘોડો કીધો. બરાબર થઈ ગયો. હવે પાંચ પક્ષીઓના નામ લખવાનું, તમે ગમે તે લખી શકો, મેં મારી રીતે લખ્યા છે. ચકલી, પોપટ, મોર, કબૂતર અને કાગડો. હવે તમારે બીજા કોઈ નામ લખવા હોય તો લખી શકો છો, એવું નથી કે મેં લખ્યું છે એવું સેમ ટુ સેમ તમે લખો, તમારે જે ઈચ્છા થાય એ લખી શકો છો. પક્ષીઓના નામ, બરાબર, આ ખાલી જગ્યા. અને આ પેજ નંબર 36 જેમાં મહાવરો છે, જેમાં શબ્દો છે, બધા તમારે જોઈ જોઈને લખવાના છે. ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં બંનેમાં વન ટાઈમ. ઓકે, થેન્ક યુ.